નમસ્તે દોસ્તો એજય પાઠશાલા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એક સરસ મજાના ગુજરાતી સાહિત્યકાર એટલે કુંદનિકાબેન કાપડિયાની તાજેતરમાં જ ત્રીસ એપ્રિલના રોજ તેમનું અવસાન થયું છે અને તેમણે ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો તેમનું ઘણું મહત્ત્વનું યોગદાન આપેલું છે માટે જ હવે આવનાર પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ મિત્રો માટે ખાસ આ ટોપિક એક મહત્ત્વનો બની જશે તો એમનો જન્મ ક્યારે થયો તેમના શું ઉપનામ હતું અને એમણે બધી લખેલી કૃતિઓ તેમને મળેલા એવોર્ડ બધી જ આપણે ચર્ચા આ વન વન બાય તો આખો તમે જોવાનો આગ્રહ રાખજો દોસ્તો અને એ જે ચર્ચામાં યુટ્યુબ સાથે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો આપણે વાત કરીએ કુંદનિકાબેન કાપડિયાની તો એનો જન્મ થયો હતો અગિયારમી જાન્યુઆરી ઓગણીસો સત્યાવીસ ના રોજ ગુજરાતમાં આવેલા લીંબડી ગામે મિત્રો હાલ લીંબડી ગામ એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે તો કદાચ એક્ઝામમાં આવેલા લીમડી ગામે જન્મ થયા થનાર કયા ગુજરાતી સાહિત્યકારનું અવસાન થયું છે તો મિત્રો જવાબ આવશે કુંદનિકાબેન કાપડિયા પછી એનું મૃત્યુ હમણાં જ આપણે ત્રીસ એપ્રિલે થયું છે અને એ કંઈક ત્રાણું વર્ષ જેટલું જીવન જીવ્યા છે અને ત્રાણું વર્ષે તેઓએ નું અવસાન થયું છે તેઓ સ્વર્ગ સિધાવ્યા છે તો એ પણ આપણે યાદ રાખશું પછી તેમના પતિની આપણે વાત કરીએ તો એક ગુજરાતી સાહિત્યકાર હતા મકરંદ દવે સૌ તેમનું નામ સાંભળ્યું હશે તેમણે પણ ઘણું ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપેલું છે બરાબર અને તેનું ઉપનામ હતું કુંદનિકાબેન કાપડિયાનું સ્નેહધન ઘણી વખત એક્ઝામમાં ઉપનામો બહુ વખત પૂછાતા હોય છે તો આપણે સ્નેહધન એ ઉપનામ હતું કુંદનિકાબેન કાપડિયાનું આપણે યાદ રાખશું તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો જે ફોટો છે એ કુંદનિકાબેન કાપડિયાનો છે કે જેઓનો જન્મ થયો ઓગણીસો સત્યાવીસમાં અને હાલ બે હજાર વીસમાં તેઓનું અવસાન થયું છે નેક્સ્ટ આપણે વાત કરીએ કુંદનિકાબેન કાપડિયાની કે તેમણે જે ગુજરાતી સાહિત્યમાં જે તેમનું યોગદાન છે શું શું એની કૃતિઓ લખેલી છે બરાબર તો એક એ નવલકથાકાર હતા તો આપણે નવલકથાની શરૂઆત કરીએ તો પરોઢ થતા પહેલા એ એની ફર્સ્ટ નવલકથા હતી ફર્સ્ટ એની રચના અથવા તો કૃતિ કહી શકાય એમની પહેલી કૃતિ હતી પછી આવે છે એક નવલકથા જે બહુ એના એ નવલકથાને લીધે તેઓ ફેમસ થઈ ગયા હતા અને તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલો છે તે નવલકથાનું નામ હતું સાત પગલાં આકાશમાં ખાસ યાદ રાખજો સાત પગલાં આકાશમાં એ નવલકથા છે કુંદનિકાબેન કાપડિયાની પછી આવે છે અગન પિયાસા એ પણ ઘણી પ્રખ્યાત કૃતિ છે કુંદનિકાબેન કાપડિયાની મિત્રો અહીંયા મેં જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ આઈએમપી કહી શકાય તેટલી જ મેં કૃતિઓ લિસ્ટ કરી છે બધી કૃતિઓ યાદ રાખવાની જરૂર નથી બરાબર પછી આપણે વાત કરીએ તો કઈ નવલિકાઓ જે છે અથવા તો એને આપણે ટૂંકી વાર્તાઓ પણ કહેવાય કે જે કુંદન્યકા બેન કાપડિયા દ્વારા લખવામાં આવી હતી તો એમાં આપણે જોઈએ તો કાગળની હોળી પછી આવે છે પ્રેમના આંસુ હવે પ્રેમના આંસુ છે એ એમની ફર્સ્ટ ટૂંકી વાર્તા હતી અથવા તો નવલિકા કહી શકાય એ એની હતી પ્રેમના આંસુ જ્યારે એની ફર્સ્ટ કૃતિ કહેવાય તો એ હતી પરોઢ થતા પહેલા તો આવી રીતે બધું આપણે યાદ રાખશું પછી આવે છે મનુષ્ય થવું એ પણ એની નવલિકા હતી પછી નેક્સ્ટ જોઈએ બીજી અન્ય કૃતિઓમાં તો તેઓ વાર્તાઓ લખતા પ્રાર્થના સંગ્રહક લખેલો છે પછી કુટુંબ કથા લખેલી છે અનુવાદ સંવાદ ઘણું બધું લખેલું છે તો તેમાં આપણે જોઈએ તો પુરુષાર્થને પગલે પછી આવે છે કથા ભારતી કિશોર ડિટેક્ટિવ જીવન એક ખેલ પરમ સમીપે મિત્રો પરમ સમીપે જે છે એ એક પ્રાર્થના સંગ્રહ હતો અને આ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે પરમ સમીપે પ્રાર્થના સંગ્રહ એ કોની કૃતિ છે તો આપણે યાદ રાખશું કુંદનિકાબેન કાપડિયાની પછી નેક્સ્ટ જોઈએ તો કે ઝરુખે દીવા સંસ્કારની શ્રીમંતાઈ હાલ આઠમા ધોરણનું જે સેમેસ્ટર સેકન્ડ છે તેમાં એક આ ચેપ્ટર આવે છે સંસ્કારની શ્રીમંતાઈ એક કુટુંબ કથા છે અને એ કુંદનિકાબેન કાપડે દ્વારા લખેલી છે તો એ પણ આપણે યાદ રાખશું આ ઉપરાંત એણે એક નિબંધ લખેલો છે દ્વાર અને દિવાલ પછી ચંદ્ર અને તારામંડળ એવું પણ એક નિબંધ છે પણ આપણે આ દ્વાર અને દિવાલે વધારે એમ કહી શકાય તો એ પણ આપણે યાદ રાખશું તો મિત્રો આ કંઈક એની કૃતિઓ હતી અને આમાંથી જે મેં હાઈલાઈટ કરી છે આ બોક્સમાં કે સાત પગલાં આકાશમાં પરોઢ થતા પહેલાં પ્રેમના આંસુ પરમ સમીપે અને સંસ્કારની શ્રીમંતાઈ આ ઘણી આઈમ્પી કૃતિઓ છે જે તેના પર તમે ખાસ વધુ ભાર આપજો અને તમે મિત્રો આ જે કૃતિઓનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને આવનારી એક્ઝામમાં આમાંથી એક સવાલ હશે તે ગેરંટી આપું છું કેમ કે હાલમાં જ તેમનું અવસાન થયું છે એટલે એક કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ મહત્વનો ટોપિક થઈ જશે કુંદનિકાબેન કાપડિયા હવે નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ કુંદનિકાબેન કાપડિયાની તો એમણે કંઈક પંક્તિઓ લખેલી છે જેમકે વસુધાએ મટ્ટી ભરી અને પોલી આંગળીઓથી સરવા દીધી તો વસુધાએ રેતીથી મુટ્ટી મુઠ્ઠી ભરી અને પોલી આંગળીઓથી સરવા દીધી એ એકની પંક્તિ હતી બીજી પંક્તિ એવી હતી કે મારું સગડું છે માની જીવનને સ્વીકારીશ મારું કઈ જ નથી માની મૃત્યુ માટે તૈયાર રહીશ મારું સઘળું છે માની જીવનને સ્વીકારીશ મારું કંઈ જ નથી માની મૃતિ માટે તૈયાર રહીશ તો આ બે પંક્તિઓ જે છે મિત્રો એ કુંદનિકાબેન કાપડિયા દ્વારા લખવામાં આવી હતી કદાચ એ પણ પૂછાઈ જાય તો આપણે ખાલી એટલું યાદ રાખશું બરાબર નેક્સ્ટ આપણે જોઈએ કે જે આ સાહિત્યમાં જેણે યોગદાન છે કુંદનિકાબેન કાપડિયાનું તેમને એક કૃતિ લખેલી છે સાત પગલા અવકાશમાં આ નવલકથાને કારણે કુંદનિકાબેન કાપડિયાને 1985 માં સાહિત્ય અકાદમી એવોર્ડ અથવા તો પુરસ્કાર કહી શકાય તે એને એનાયત કરવામાં આવ્યો હતો હવે મિત્રો સાહિત્ય પુરસ્કાર સાહિત્ય અકાદમી એવોર્ડ પુરસ્કાર કે જે મોટો ગુજરાતી સાહિત્યનો એવોર્ડ કહી શકાય કે જે આને કાપડિયાને મળેલો છે એની કૃતિ સાત પગલા અવકાશ માટે અને તે મળેલો છે ઓગણીસો પંચ્યાસી માં બરાબર પછી આપણે જોઈએ પોઈન્ટ તો કે તે પહેલાં એવા ગુજરાતી કવિત્રી હતા કે જેમને પેલો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હોય હવે મિત્રો આપણે અકાદમી પુરસ્કારની વાત કરશું કે ક્યારે એની શરૂઆત થઈ હતી બરાબર પછી કયો કોને પેલો એનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો પણ જો આપણે કવિત્રીની વાત કરીએ તો ગુજરાતી કવિત્રી પહેલા હતા કુંદનિકાબેન કાપડિયા કે જેમને આ એવોર્ડ મળ્યો હોય બરાબર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ તો કુંદનિકાબેન કાપડિયાએ ઘણા સેવા કાર્યો કરેલા છે તેમણે લોકોની સેવા કરવા માટે કંઈક વલસાડ જિલ્લામાં આવેલા વાંકલ ગામે એમણે નંદીગ્રામ ટ્રસ્ટ નામની સ્થાપના કરી હતી તેમજ તેમણે હાલ સુધી સંચાલન પણ કર્યું હતું અને હવે તેઓ આ જગ્યાએ તેમનું અવસાન થયું છે બરાબર તો કદાચ એવું એક્ઝામમાં પૂછાય જાય કે નંદીગ્રામ ટ્રસ્ટ કે જેમની સ્થાપના કોના દ્વારા અને કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો આપણે યાદ રાખશું વલસાડ જિલ્લાના વાંકલ ગામે કુંદનિકાબેન કાપડિયા દ્વારા આ નંદીગ્રામ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી બરાબર તો મિત્રો આ કંઈક આપણે એના એવોર્ડ્સ અને સેવા કાર્યો વિશે જોયું આમાંથી ખાસ વસ્તુ યાદ રાખજો જે ગુજરાતી પહેલા કવિત્રી હતા જેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હોય તો તે હતા કુંદનિકાબેન કાપડિયા અને તેમને આ એવોર્ડ મળેલો હતો ઓગણીસો ને માં અને તેમની કૃતિ સાત પગલા આકાશ માટે આ એવોર્ડ મળેલો હતો અને તેમણે એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી નંદીગ્રામ જે આવેલું છે વલસાડ જિલ્લાના વાંકલ ગામે તો આ પરથી આપણે આટલું ઇન્ફોર્મેશન મળે છે હવે આપણે જોઈએ કે સાહિત્ય અકાદમી એવોર્ડની વાત આવી છે તો એના વિશે થોડી માહિતી આપણે હોવી જરૂરી છે એ પણ એક ચર્ચાનો પોઈન્ટ બની શકે તો સાહિત્ય અકાદમી એવોર્ડ કે જે દિલ્હી ખાતે આવેલું છે અને તેમની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ચોપનથી એની શરૂઆત કરવામાં આવી એવું કહેવામાં આવે છે અને આ ભારત સરકાર દ્વારા આ એવોર્ડને આપવામાં આવે છે હવે આ એવોર્ડને પહેલાં પહેલો જે એવોર્ડ કહી શકાય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ એ ઓગણીસોને પંચાવનમાં આપવામાં આપવામાં આવ્યો હતો મહાદેવભાઈ દેસાઈને મહાદેવભાઈ દેસાઈની કઈ કૃતિ માટે આ એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો એ મને કમેન્ટ કરજો બરાબર પછી આપણે વાત કરીએ તો કે હાલ સુધી કંઈક સાઠ જેટલા સાહિત્ય અકાદમી એવોર્ડ જે છે તે આપવામાં આવ્યા છે તો એ પણ આપણે યાદ રાખશું તો મિત્રો આટલું આપણે યાદ હોવું જરૂરી છે સાહિત્ય અકાદમી એવોર્ડ વિશે નેક્સ્ટ આપણે જોઈએ કે મિત્રો આ આટલું આપણે જે રીડ કરી લીધું જે જોયું આ વિડીયોમાં કુંદનિકાબેન કાપડિયા વિશે એ ઘણું આઈએમપી હતું તમને જ્યાં લાગે ત્યાં તમે એને સ્ક્રીનશોટ પાડીને તમે વધુને વધુ યાદ રાખવાનો કોશિશ કરજો અને ફરી વખત પણ વિડીયો જોઈ શકો છો જેથી કરી તમને જોયેલી વસ્તુ ઘણી યાદ રહી જશે તો જો તમને મિત્રો આ વિડીયો પસંદ પડ્યો હોય તમારા માટે થોડો પણ હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને વધુને વધુ શેર કરો તમારા ગ્રુપમાં જેથી કરી બધાને આની આ સાહિત્યકાર વિશેની ઇન્ફોર્મેશન મળે અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કેમકે આવા જ વિડિયો આવતા રહેશે આપણી ચેનલ પર અને જોડાઈ રહેજો એજે પાઠશાલા યુટ્યુબ ચેનલ પર ત્યાં સુધી મળીએ નેક્સ્ટ